नमस्कार मित्रों, चैप्टर बेनो लैक्चर नंबर चौथो। आगना लैक्चर अंदर आप सृष्टि प्रोटिस्टन अंदर बात करता था, एम आप एक प्रजीव प्रोटोजुआ है एक बाकी एनी बात आप आज करसू। प्रजीव बराबर प्रोटोजुआ, तो आज आप बात करवानी छे मित्रों प्रजीवनी। प्रजीव है विद्यार्थी मित्रों कोष दीवाल विहीन, एनी अंदर कोष दीवाल नो अभाव होय छे। सुकोष केंद्रीय, कोष केंद्र है सारी रीते विकास पामेलू हशे तो सुकोष केंद्रीय है। एक कोषीय है, एक कोषीय आपणे आगळ वात थई गयेली छे, सुकोष केंद्रीय अने एक कोषीय। प्राणीओना आदि संबंधीओ छे, प्राणीओना आदि संबंधीओ। विषमपोषी एटले पोषणनी वात करे छे, विषमपोषी के परपोषी, पोषण माटे बीजाना उपर एने आधार राखवो पड़े छे। हवे मित्रों आनी अंदर आपणा एना चार जूथो छे एनो अभ्यास करवानो छे। एम सौथी पहेलुं छे अमीबा सम प्रोटोजुअन्स, बराबर अमीबानी अंदर आपने जोवा मळशे अमीबा सम प्रोटोजुअन्स। तो आपणे सौ प्रथम बात करिए तो के एनुं निवास स्थान क्या हशे, तो के अमीबा सम प्रोटोजुअन्स छे ये आपणने कोई भेजवाळी जग्या छे, खारा पाणी मीठा पाणी आवा विस्तारोनी अंदर छे वसवाट करे छे। અહીંયા કીધું છે મીઠા પાણીમાં, ખારા એટલે કે દરિયાઈ પાણીમાં અને ભીની જમીન ઉપર છે એ જીવે છે। હવે મિત્રો આપણે જાણીએ છીએ, તમે દસમા ધોરણની અંદર પણ ભણી ગયા કે અમીબા છે એ ખોટા પગો છે એ ઉત્પન્ન કરીને શું કરતું હતું, તો કે એનો શિકાર છે, એનો ખોરાક છે એ ખોરાક પકડે, તો તેઓ શિકાર તરફ ખસી ખોટા પગને પ્રસરીને એનો શિકાર છે એ પકડે છે। એનું ઉદાહરણ અહીં આપણને આપ્યું છે અમીબા। હવે મિત્રો ઘણા ખારા પાણીની અંદર વસવાટ કરતા જે સ્વરૂપો છે ને એમાં આપણને શરીરની જે સપાટી છે એના પર એક સિલિકાનું આવરણ આવેલું જોવા મળશે। આવું એક સિલિકાનું આવરણ છે એની સપાટી ઉપર છે એ આપણને જોવા મળે છે, બરાબર આ શું છે, તો કે આ છે એ સિલિકા આવરણ। તો આવું સિલિકા આવરણ છે એ જોવા મળે છે, ખારા પાણીના સ્વરૂપો તેની સપાટી ઉપર છે એ સિલિકા આવરણો છે એ ધરાવે છે, અને એમાંના કેટલાક એવા છે પરોપજીવી તરીકે છે। તો આ આપણે વાત થઈ ગઈ અમીબોઇડ પ્રોટોજુઅન્સ અમીબા સંપ્રજીવની વાત થઈ ગઈ। હવે મિત્રો આપણે નેક્સ્ટ આગળ વાત કરવાની છે કશાધારી પ્રોટોજુઅન્સ। નામ ઉપરથી ખબર પડવી જોઈએ મિત્રો કશા ધરાવે છે આ પ્રજીવો, કશા ધરાવે છે એટલે એને કહેવાય કશાધારી પ્રોટોજુઅન્સ। આ મુક્તજીવી કે પરોપજીવી સ્વરૂપે છે એ છે, કશા ધરાવે છે નામ ઉપરથી જ મેં તમને ખબર મેં કીધું ખબર પડવી જોઈએ કશાધારી પ્રોટોજુઅન્સ। આ જે પ્રજીવો છે મિત્રો એના કારણે ઊંઘવાની બીમારી જેવા છે એ રોગો ઉત્પન્ન થાય છે, એનું ઉદાહરણ છે ટ્રાયપેનોસોમા, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ આપણે પક્ષમધારી પ્રોટોજુઅન્સ, અહીંયા પક્ષમધારી એટલે પક્ષમો ધરાવે છે એટલે આને શું કહેવાય પક્ષમધારી પ્રોટોજુઅન્સ છે એ કહેવાય, પક્ષમો ધરાવતા હોવાથી। મિત્રો એના વસવાટની વાત કરીએ તો એનો વસવાટ પાણીની અંદર એટલે કેવા છે જલજ, કેવા છે જલજ, અને પક્ષમોની સંખ્યા છે હજારોની સંખ્યામાં હશે એટલે હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીને કારણે એ સક્રિય રીતે છે હલનચલન કરી શકે છે, એટલે સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે। હવે મિત્રો આ એનો અન્નમાર્ગ છે, આ શું છે એનો અન્નમાર્ગ, પણ એનો અન્નમાર્ગ છે એ પોલાણ દર્શાવે છે, શું દર્શાવે છે પોલાણ। હવે જ્યારે આ પાણીની અંદર આગળ જ્યારે જતું હશે બરાબર ત્યારે એના પક્ષમોના હલેસાના કારણે જે આના દ્વારા છે એ પોલાણ દ્વારા ખોરાક છે
એ અંદર પ્રવેશે છે, બરાબર. પોલાણ દ્વારા શું થશે તો કે ખોરાક અંદર પ્રવેશે. જો અહીંયા આપણને વાત કરી છે કે અન્ન માર્ગ છે એ પોલાણ ધરાવે છે, તો આ થયું એનું પોલાણ. ટેક્સ્ટબુકમાં તમને આ રીતની આકૃતિ આપી નથી કે જે કોષની બહારની સપાટી. પોલાણ ક્યાં ખુલે છે? બહારની સપાટી પર ખુલે છે. એટલે ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલ પક્ષમોના હલેસા જેવા સંકલિત હલન સલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક ક્યાં? અન્ન માર્ગના પોલાણમાંથી પસાર થાય છે. એનું ઉદાહરણ છે પેરામિશિયમ, પક્ષમધારી પ્રોટોજોઅન્સ નું ઉદાહરણ છે પેરામિશિયમ. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, બીજાણુધારી પ્રોટોજોઅન્સ. આની અંદર વિવિધ સજીવોનો સમાવેશ થાય બીજાણુધારની અંદર. મિત્રો, આના જીવનનો એક તબક્કો એવો આવે, બરાબર, કે એને ચેપી બીજાણુ તબક્કો કહેવાય, બરાબર, જેના દ્વારા ઘણા બધા ચેપ લાગે છે, એટલે કે ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. ખાસ કરીને એક રોગ છે મેલેરિયા, જે પ્લાઝમોડિયમ દ્વારા છે એ ઉત્પન્ન થાય છે, કે પ્લાઝમોડિયમ છે જે મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જાણીતું છે. આ રોગ આપણને બધા એવા છે કે આપણને મૂંઝવણની અંદર છે એ મૂકી દે છે. તો બીજાણુ ધારી જે પ્રોટોજોઅન્સ છે એનું ઉદાહરણ છે પ્લાઝમોડિયમ, બરાબર. હવે મિત્રો, અહીંયા આપણે આ સૃષ્ટિ પૂરી થઈ છે. હવે આપણે નવી સૃષ્ટિ ફૂગ સૃષ્ટિની અંદર વાત કરવાની છે. મિત્રો, ફૂગ છે, તમે બધાએ નામ સાંભળ્યું હશે ને, બધા નામથી પરિચિત છો, એટલે આપણને ખબર છે ફૂગ બધે જ જોવા મળે છે. પાણી છે, જમીન છે, હવા છે, વનસ્પતિઓ ઉપર, ઇવન પ્રાણીઓ ઉપર, આપણને બધી જ જગ્યાએ છે ફૂગ જોવા મળે છે. તો કે સર્વત્ર વિતરણ દર્શાવે, બધી જગ્યાએ, હવા, પાણી, જમીન, પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર પણ આપણને જોવા મળે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ફૂગ છે એ મોટા ભાગે ભેજવાળી અને હુફાળી જગ્યાઓ હોય ને ત્યાં આપણને વધારે જોવા મળશે. હવે પોષણની દ્રષ્ટિએ વાત કરીએ મિત્રો, તો ફૂગ છે એ વિષમપોષી પોષણ દર્શાવે છે. વિષમપોષી પોષણના આધારે અહીં આપણે ત્રણ પ્રકાર પડ્યા: મૃતોપજીવી ફૂગ, પરોપજીવી ફૂગ અને સહજીવી ફૂગ. હવે મિત્રો, આ મૃતોપજીવી ફૂગ શું કામ? તો કે એ મૃત ઘટકોમાંથી જે કાર્બનિક દ્રવ્યો મેળવે છે, મૃત ઘટકોમાંથી, કે જે મૃત્યુ પામ્યા છે એવા ઘટકોમાંથી કાર્બનિક દ્રવ્યો મેળવે ને, એટલે એને કહેવાય મૃતોપજીવી ફૂગ. અહીંયા શું છે? પરોપજીવી ફૂગ. પરોપજીવી ફૂગ એટલે મિત્રો, એ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ ઉપર આધાર રાખે છે એવી ફૂગને કહેવાય પરોપજીવી ફૂગ. સહજીવી, બીજાની સાથે પરસ્પર જીવન ગુજારે, કે જેમાં બંનેને લાભ હોય, બરાબર, બંને. અહીંયા આપણને ઉદાહરણ છે મિત્રો કે લીલ સાથે છે, લીલ સાથે, બરાબર, એ ફૂગ છે એ જીવન ગુજારે છે. જ્યારે લીલ સાથે ફૂગ જીવન ગુજારતું હોય ને ત્યારે એને કહેવાય લાઇકેન. શું કહેવાય? લાઇકેન, બરાબર. બીજું વાર ઘણીવાર મિત્રો છે એ વનસ્પતિના મૂળ સાથે છે એ જીવન દર્શાવે. કોની સાથે? વનસ્પતિના મૂળ સાથે છે એ ફૂગ જીવન વિતાવે છે, તો એને કહેવાય કવક મૂળ, બરાબર. તો આમાં મિત્રો એકબીજાને, બંનેને ફાયદો હોય, બરાબર, એટલે એકબીજા પરસ્પર લાભદાયી બને છે. હવે જો પહેલે આપણે એની અંદર લખેલું છે મુજબ જોઈ લઈએ કે મોટાભાગની ફૂગ મૃત ઘટકોમાંથી દ્રાવ્ય કાર્બનિક દ્રવ્યો મેળવે છે. મૃત ઘટકોમાંથી એટલે એને મૃતોપજીવી ફૂગ. એનું ઉદાહરણ છે મશરૂમ, જેને આપણે કહીએ છીએ બિલાડીનો ટોપ. ત્યારબાદ પરોપજીવી ફૂગ. કેટલીક ફૂગ છે એ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણી પર પોષણ માટે આધાર રાખે છે, તો એને પરોપજીવી ફૂગ. એનું ઉદાહરણ છે પક્ષિનિયા અને આલ્બિગ્યો. આ પક્ષિનિયા છે ને મિત્રો, એ ઘઉંની અંદર એક રોગ ઉત્પન્ન કરે છે જેને ગેરુ કહેવાય, ઘઉંનો ગેરુ, બરાબર. સહજીવી ફૂગ. કેટલીક ફૂગ લીલ સાથે પરસ્પર લાભદાયી સહજીવન, પરસ્પર એકબીજાને, બંને એકબીજાને લાભદાયી થતા હોય સહજીવન લાઇકેન તરીકે. અને બીજી વાત કરીએ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એના મૂળ તંત્ર સાથે પણ લાભદાયી સહજીવન ગુજારે છે, જેને કહેવાય છે કવક મૂળ, બરાબર. તો હવે મિત્રો, આગળ આપણે ફૂગની કોષ દિવાલની વાત કરી છે. તો કે કાઇટિન અને પોલીસેકેરાઇડથી સંગઠિત છે.
તેને ફંગસ સેલ્યુલોજ કહેવાય. શું કહેવાય છે? ફંગસ સેલ્યુલોજ. શરીર રચનાની વાત કરીએ મિત્રો, તો ઈસ્ટ સિવાયની બધી ફૂગ છે, ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ છે મિત્રો, એ આવા તાતણા જેવી રચના છે, એ ધરાવે છે, બરાબર. અને આ જે મિત્રો આ તાતણા છે, એ તાતણાને શું કહેવાય છે? તો કે એ તાતણાને કવક તંતુ કહેવાય. શું કહેવાય આ તાતણાને? કવક તંતુ. આ બધા કવક તંતુ ભેગા મળી અને એક જાળા જેવી રચના બનાવે છે, જેને કહેવાય કવક જાળ. શું કહેવાય? કવક જાળ. તો મિત્રો અહીંયા વાત કરીએ કે શરીર રચનાની, તો કે એક કોષીય ઈષ્ટ સિવાયની બધી ફૂગ, ઈષ્ટ એક નહીં એના સિવાયની બધી ફૂગ, એનું શરીર લાંબા પાતળા, લાંબા પાતળા સૂત્રના તાતણા જેવી રચના કે જેને કવક સૂત્ર અથવા કવક તંતુની જાળી, જેને કહેવાય કવક જાળ સ્વરૂપે હોય છે. ફૂગમાં કવક સૂત્રો બહુકોષ કેન્દ્રીય, અને થોડુંક એક કવક સૂત્ર અથવા એક કવક તંતુ છે ને આપણે વિસ્તૃત કરવાનું, તો એ જે છે ને મિત્રો આવું નળાકાર હશે, બરાબર આવું હશે. તો એની અંદર ઘણી જે ફૂગ છે, બરાબર, એમાં જેનું જે આ કવક સૂત્ર અથવા કવક તંતુ છે એમાં ઘણા બધા કોષ કેન્દ્રો આપણને જોવા મળે છે, બરાબર. આને કહેવાય બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર. શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર. પણ ઘણાની અંદર તમે જોશો ને, કેટલીક ફૂગની અંદર તો તમને વચ્ચે આડા પડદા જોવા મળશે. આ જે કવક સૂત્ર જો ને, તો એમાં વચ્ચે આવા આડા પડદા જોવા મળે છે. તો અહીંયા આપણને વાત કરી છે મિત્રો કે કેટલીક ફૂગમાં કવક સૂત્ર બહુકોષ કેન્દ્ર, બહુકોષ કેન્દ્રીય કોષરસથી ભરેલ સળંગ નળાકાર રચના છે. કીધું ને બહુકોષ કેન્દ્રીય અને કોષરસથી ભરેલ સળંગ નળાકાર રચના, તેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો કહેવાય. તો આ જે થયું બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર થયું. પણ કેટલીક ફૂગમાં કવક સૂત્રો કહેવાય આડા પડદા, કે આવી ત્રાંસી દિવાલો છે, એ ધરાવે છે, બરાબર. તો આપણે એની શરીર રચનાની વાત છે એ પૂરી. સંચિત ખોરાક, તો કે ગ્લાયકોજન અને મેદબિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ છે, એ ગ્લાયકોજન અને મેદબિંદુ રૂપે છે, એ ખોરાકનો સંગ્રહ કરતા હોય છે. હવે મિત્રો આપણે ખાસ એના પ્રજનનની વાત કરવાની છે. તો પ્રજનન છે એ આપણને ત્રણ પ્રકાર, વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. મિત્રો અહીંયા આપણે પ્રજનનની અંદર ડિટેલમાં ક્યાંય પડવાનું નથી, તમારે ટૂંકમાં અહીંયા ખાલી ફક્ત નામ આપીને યાદ રાખવાના છે. ડિટેલમાં અભ્યાસ આપણે 12મા ધોરણની અંદર પ્રજનનનો કરવાનો છે. વાનસ્પતિક પ્રજનનની અંદર આપણને ભાજન, અવખંડન અને કલિકા સર્જન પદ્ધતિ આપી. ભાજન તમે અમીબાની અંદર જે દ્વિભાજન થતું હતું તમે ભણી ગયા છો 10મા ધોરણમાં. અવખંડન, શરીરના નાના ટુકડા થાય. કલિકા સર્જન, કલિકા છે એ ઉત્પન્ન થઈને પછી પિતૃથી છૂટી પડતી હતી. અલિંગી પ્રજનન અંદર કણી બીજાણુ કે છલ બીજાણુ દ્વારા, એ આપણે બધું મેં કીધું એમ 12મામાં ભણવાનું છે. લિંગી પ્રજનન, ફળકાય રચનામાં ઉત્પન્ન થતા, ફળકાય રચના મેં તમને આગળના લેક્ચરમાં સમજાવેલી છે, એમાં ઉત્પન્ન થતા અંડ બીજાણુ અથવા અને ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ જેવા વિવિધ પ્રકારના બીજાણુ દ્વારા છે એની અંદર લિંગી પ્રજનન થશે, બરાબર. યાદ રાખજો, અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણિકા બીજાણુ, એના આ બીજાણુ છે એના દ્વારા એ લિંગી પ્રજનન કરશે. અત્યારે ખાલી તમારે એટલા નામ યાદ રાખવાના છે. હવે લિંગી પ્રજનનના તબક્કા, એમાં પહેલું છે મિત્રો જીવરસ યુગમન. જીવરસ એટલે કે એના જે કોષની અંદર જે રસ હોય, એ રસનું પહેલાં શું થાય? તો કે જોડાણ થાય, બરાબર. પછી તો કે એના કોષ કેન્દ્ર જોડાય, પછી એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણને પરિણામે એકકીય બીજાણુ સર્જાય. આપણે જોઈએ કે સૌ પ્રથમ છે એ આ માદાજન્યુ, આ નરજન્યુ, એનો કોષ રસ અહીંયા આજુબાજુમાં શું આવેલું હશે? તો મિત્રો અહીંયા આજુબાજુમાં તો બધો કોષ રસ જ હશે ને, હે?
પહેલાં શું થાય તો કે બેયનો કોષરસ જોડાય તો એને શું કહેવાય? કોષરસ સંયુગ્મન. બરાબર? અહીંયા જો કોષ કેન્દ્રના જોડાણ કોષરસ સંયુગ્મન કીધું. હવે મિત્રો, કોષરસ સંયુગ્મન થઈ ગયું પછી મોટાભાગે એવું હોય કે કોષ કેન્દ્રનું તરત સંયુગ્મન થઈ જાય. કે કોષરસ સંયુગ્મન થઈ ગયા એટલે કોષ કેન્દ્ર જોડાઈ ગયા, એટલે અહીંયા કોષ કેન્દ્ર જોડાઈ જાય. બરાબર? કોષ કેન્દ્ર અહીંયા કોષરસ જોડાણ, કોષરસનું જોડાણ એટલે કોષ કેન્દ્ર સંયુગ્મન, કોષરસ સંયુગ્મન સોરી, અહીંયા કોષ કેન્દ્ર જોડાય એટલે કોષ કેન્દ્ર સંયુગ્મન. એટલે મોટાભાગે એવું થાય કે પહેલાં કોષરસનું સંયુગ્મન થાય ને તરત કોષ કેન્દ્ર જોડાઈ જાય એટલે NN2N થઈ જાય. પણ ઘણી વખત એવું બને છે કે મધ્યવર્તી તબક્કો કે જેમાં કોષ એને કોષ દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહેવાય કે આવા બે કોષ કેન્દ્રો છે એ રે હમણાં આપણે વાત કરીએ છીએ. હવે મિત્રો, આપણી બે વાત અહીંયા, એક પહેલાં આપણે અહીંયા જે ત્રણ તબક્કા હતા એ ફરીવાળી તબક્કાની અંદર જઈએ. તો પહેલાં જીવરસ એટલે બેના કોષરસ, જીવરસ જોડાણ, ત્યારબાદ કોષ કેન્દ્ર જોડાણ, હવે શું થાય છે? અર્ધીકરણ. અર્ધીકરણમાં શું થાય છે તો કે એકકીય બીજાણુ છે ઉત્પન્ન થાય છે. એટલે હવે આપણે કરવાનું છે આનું અર્ધીકરણ. અહીંયા આપણે નીચે કરીએ તો વધારે સારું પડશે. અર્ધીકરણને પરિણામે આવા ચાર એકકીય બીજાણુ બને છે. તમે મિત્રો જાણતા હશો કે એક કોષનું અર્ધીકરણ થાય તો એમાંથી ચાર એવા એકકીય કોષો છે એ બને છે. તો તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે કે ફલિતાંડમાં અર્ધીકરણ થઈ એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. ત્રણ તબક્કા, જીવરસનું યુગ્મન એટલે કે જીવરસ જોડાય, ત્યારબાદ કોષ કેન્દ્ર, ત્યારબાદ અર્ધીકરણ છે, અર્ધીકરણ થશે. અહીંયા હવે એ જ વાત કરી છે કે ફૂગમાં હરીફ પ્રકારના બે એકકીય કવક સૂત્રો છે એકબીજાની નજીક આવે. પહેલાં કવક સૂત્રો હતા, એકબીજાની નજીક આવશે. કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થતાં ત્વરિત દ્વિકીય કોષ બને છે. એકકીય કોષો છે એનું જોડાણ થઈ ને તરત દ્વિકીય કોષ બનશે. બરાબર? પણ અહીંયા આપણને કીધું કે આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ વર્ગની ફૂગમાં યુગ્મન જ દરમિયાન મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય NN પ્રકારના બે કોષ કેન્દ્રો તમે અહીં જોઈ શકો. મેં નામે લખ્યા છે. બરાબર? આ બેસિડિયોમાયસેટિસની અને આસ્કોમાયસેટિસ, એમાં NN પ્રકારના બે કોષ કેન્દ્રો છે, મધ્યવર્તી તબક્કો છે. તો અહીંયા આપણને એવું કહે છે કે એમાં મધ્યવર્તી તબક્કો બને છે. આ સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ અથવા તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો છે એ કહે છે. મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાના બંને એકકીય પિતૃકોષ કેન્દ્રો, બે કોષ કેન્દ્રો કેવા છે? એકકીય NN પ્રકારના, એ જોડાય અને હવે કેવો કોષ બનશે? તો કે દ્વિકીય કોષ બને છે. ફળકાય બન્યા પછી અર્ધીકરણ વિભાજન થતાં એકકીય બીજાણુ, અર્ધીકરણ થશે એટલે ચાર એકકીય બીજાણુ છે, એકકીય બીજાણુનું નિર્માણ થશે. તો આજે છે મિત્રો, અહીંયા આપણે આ પ્રજનન સુધી રાખીએ છીએ. આગળની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.